आईसीडीएस केस मोबाइल में अपने आधार कार्ड केवी रीते अपडेट करवानो एना माटे ट्यूटोरियल छे। तो सौ प्रथम शुरू करो में क्लिक करवानो, शुरू करो पर क्लिक करशो तो एवी रीते तमने मॉड्यूल खुलशे। एना में कुटुंब व्यवस्थापन में जावानो, कुटुंब व्यवस्थापन में थी परिवार बतावशे ई परिवार ने कया परिवार में कया सभ्य ने तमने आधार अपडेट करवानो छे ई परिवार ने सिलेक्ट करवानो। परिवार ने सिलेक्ट करशो एटले एना में केटला पांच सभ्य बतावे छे तो ऊपर चालू राखो पर क्लिक करवानो। चालू राखवामां जशो तो तमने एवुं बतावशे कि कुटुंबने विगतमां सुधारो करो, एप्लिकेशनमांथी हटावो कि सभ्योने जुओ। तो आपणने कुटुંબના સભ્યોને જોવા એના ઉપર ક્લિક કરવાનું છે। પછી એનામાં તમને બતાવે છે કે આ પાંચ નામ છે, એનામાંથી પાંચ નામમાંથી કયાને આપણે આધારનો ડેટા નાખવું છે એના ઉપર જો આપણે સૌપ્રથમ એક્ઝામ્પલ બતાવીએ તો ભાવના રમેશ ચાવડા છે એના ઉપર બતાવશું। જો અહીંયા આધાર નંબર સ્ટાર 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 0219 લાસ્ટમાં બતાવે છે, એનામાં આપણે આધાર ડિટેલ નાખેલી છે તો એના ઉપર કાંઈ નથી કરવાનું, એનામાં બેક કરી અને પાછળ ભૌતિક રમેશ ચાવડા જોઈએ તો એનામાં જો ડેશ ડેશ કરેલું છે આધાર નંબરમાં તો એનામાં આપણે આધાર નંબર નાખવાના। तो एना ऊपर चालू राखो ऊपर क्लिक करवानो। पछी एना में जे कुटुंबना सभ्यनी विगत में सुधारो करो पहलू ऑप्शन छे एना ऊपर क्लिक करवानो। एना ऊपर क्लिक करशो तो एना पूछशे के शुं आ सभ्यनी माहिती बदलवा इच्छो छो, तो हा करवानो बराबर। आगळ जई ने शुं आ सभ्य पासे आधार कार्ड छे, तो सौप्रथम ना करवानो। पछी एना में आगळ जई शुं व्यक्तिनो आधार यूआईडी नंबर उपलब्ध छे। અહીંયા જો તમે ના કરશો એટલે એનો મીનિંગ એ છે કે તમારા પાસે જે બારકોડ સ્કેનર છે એના દ્વારા હા કરશો તો એના દ્વારા ડિટેલ લેશે, અને જો બારકોડ સ્કેનર દ્વારા ડિટેલ ના લેવી હોય તો ના કરી, અને જો મેન્યુઅલી નંબર નાખવા હોય તો શું વ્યક્તિનો આધાર યુઆઈડી નંબર ઉપલબ્ધ છે એવી રીતે હા કરવાનો। હા કરી અને અહીંયા આધાર યુઆઈડી નંબર દાખલ કરો, દાખલા તરીકે અહીંયા આપણે નંબર નાખી દીધા બરાબર, 12 આંકડાનો નંબર આવશે, 12 આંકડાનો નંબર આવશે। જો તમે અહીંયા ખોટો આધાર નંબર એન્ટર કરશો તો ના પાડશે, અને જો તમે અહીંયા સાચો આધાર નંબર નાખશો તો જો આવી રીતે સાચું લઈ લેશે બરાબર છે। તો આવી રીતે જ્યારે એપ્લિકેશન તમારા ફોનનો ડુપ્લિકેટ આધાર નંબર માટે ચકાસે છે ત્યારે, એટલે સમજી લો ડુપ્લિકેટ ચકાસે છે, જો ડુપ્લિકેટ હશે તમને કહેશે, જો ડુપ્લિકેટ નથી તો તમને ના એન્ટ્રી કરવા આપશે બરાબર। જો તમે એવી રીતે બરાબર કરી અને આગળ જવાનું, આગળ જઈ પછી જે આધાર કાર્ડ પ્રમાણે જે નામ હોય એ આધાર કાર્ડ પ્રમાણે નામ નાખવાનું, અને પછી એની જે જન્મ તારીખ આધાર કાર્ડમાં નાખેલી હોય જન્મ તારીખ નાખવાની, પછી એની ઉંમર બતાવશે બરાબર, પછી જાતિ પુરુષ સ્ત્રી, વિકલાંગતા છે કે નહીં, અને આ સભ્યના આંગણવાડી નિવાસી છે વિસ્તારના નિવાસી છે તો હા કરવાનું, અને શું આ સભ્ય પાસે આરસીએચમાં ના કરવાનું, અને ઈ મમતામાં જો હોય તો હા નહીં તો ના, અને પછી પૂર્ણ કરવાનું રહેશે।